કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા લોકડાઉન બાદ બંધ થયેલી ફરસાણની દુકાનમાં રહેલા ખાદ્ય પદાર્થોનો નાશ કરવા માટે અગાઉથી સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે આજે લાખણી તાલુકામાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પડેલા અખાદ્ય જથ્થાનો નાશ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થાનિક આરોગ્ય અધિકારી, તલાટી, પોલીસ મિત્ર અને ગામના આગેવાનોને સાથે રાખીને આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. લાખણીમાં 11 દુકાનમાંથી મીઠાઈના જથ્થાને લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ટ્રેક્ટરમાં ભરી ગામની બહાર લઈ જઈને તેનો નાશ કરવામાં આવ્યો હતો. જનહિતમાં લેવાયેલા આ નિર્ણયને લોકોમાં પણ સારો એવો પ્રતિસાદ જોવા મળ્યો હતો. કોઈ પણ નાસ્તા, ફરસાણ અને જે કોઈ માવા મીઠાઈ કે રાખતા હોય એ તમામને, જે જૂનું છે, અખાદ્ય વસ્તુઓ છે, એ તમામનું અમે દુકાને દુકાને જઈને ચેકિંગ કર્યું છે. અંદાજિત 11 જેટલી દુકાનોમાંથી અમે અખાદ્ય સામગ્રી બહાર કરી છે, જેથી એ કોઈ માણસ લે તો કોઈ આરોગ્યને નુકસાન ના પહોંચે અને કોઈ આરોગ્ય કોઈ રોગચાળો ના થાય એ અર્થે અમે તાત્કાલિક અમારી સમગ્ર ટીમ દ્વારા અમે આ કામગીરી આજે હાથ ધરી છે.